ગુરુદેવ તમારી જય જય હો, 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 આત્મનિર્માણ કરતાની જય જય હો, વ્યક્તિ નિર્માણ કરતાની જય જય હો, પરિવાર નિર્માણ કરતાની જય જય હો, સમાજ નિર્માણ કરતાની જય જય હો, વિચાર ક્રાંતિ કરનારની જય જય હો, યુગ નિર્માણ કરતાની જય જય હો, વિશ્વ નિર્માણ કરતાની જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાકાલ તુમારી જય જય હો, મહાકાલ તુમારી જય જય હો, આનંદ સ્વરૂપા તુમારી જય જય હો, શિવ સ્વરૂપા તુમારી જય જય હો, મહાકાલ રૂપા તુમારી જય જય હો, સિયારામ તમારી જય જય હો, રાધે શ્યામ તમારી જય જય હો, રામ કૃષ્ણ રૂપા તમારી જય જય હો, બ્રહ્મા સ્વરૂપા તમારી જય જય હો, વિષ્ણુ સ્વરૂપા તમારી જય જય હો, શિવ સ્વરૂપા તમારી જય જય હો, સર્વદેવ રૂપા તમારી જય જય હો, સર્વદેવ રૂપા તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, આવું પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ એના પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર, ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્, ધિયો યો નઃ પ્રચોદયાત્, ધિયો યો નઃ પ્રચોદયાત્. મનુષ્ય માત્ર ની અંદર નું દેવત્વ જાગૃત થાય, ધરતી પર સ્વર્ગ નું અવતરણ થાય એવી દિવ્ય ભાવનાથી પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જે યુગ ઋષિ છે, યુગ વ્યાસ છે, યુગ નિર્માણ ની દિવ્ય ભાવનાથી આપણા ગ્રહસ્થ જીવનની તમામ સમસ્યાઓ હલ થાય, પ્રોબ્લેમો દૂર થાય એવી દિવ્ય ભાવનાથી પ્રજ્ઞા પુરાણ સાહિત્ય લખ્યું છે. આમ તો ગુરુદેવ શ્રી રામ શર્માજીએ અસંખ્ય સાહિત્ય સેંકડો લખ્યા છે, હજારો લખ્યા છે, પણ પરિવારની અંદર દેવત્વનું જાગરણ થાય, ગ્રહસ્થ જીવન પ્રકરણ, પરિવાર વ્યવસ્થા પ્રકરણ સુંદર બને, કોઈ નારી કે નર દુઃખી ન રહે એવી દિવ્ય ભાવનાથી કથાઓના રૂપમાં જે પુરાણ લખવામાં આવ્યું છે તે આ પ્રજ્ઞા પુરાણ છે. આવો પ્રજ્ઞા પુરાણના ગ્રહસ્થ જીવન પ્રકરણમાં જઈએ તે પહેલા, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ
ગ્રહસ્થ જીવન એક એવી પાઠશાળા છે જેમાં આત્મસંયમ, પારસ્પરિક સદભાવ આવી અસંખ્ય સદપ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો શક્ય છે. જો એક પક્ષ પણ એને માટે ડગલું ભલે ભરે તો કોઈ પણ જાતના મનોમાલિન્યનો પ્રશ્ન જ ઊભો નથી રહેતો, વેરભાવનો, દ્વેષભાવનો પ્રશ્ન જ ઊભો નથી રહેતો. આવી દિવ્ય પ્રજ્ઞા પુરાણમાં આજે જઈ રહ્યા છીએ ત્યારે એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. એકવાર એક માણસ હજરત ઉમરને મળવા માટે એમના ઘેર આવ્યો છે. તેણે સાંભળ્યું કે ઉમરની પત્ની ખૂબ બડબડાટ કરી રહી છે, પણ હજરત ઉમર કંઈ પણ જવાબ આપતા ન હતા, તે મૌન છે. તે માણસે પૂછ્યું કે તમારી બૈરી આટલું બધું બોલી રહી છે અને છતાંય તમે બિલકુલ મૌન ધારણ કર્યું છે? ત્યારે હજરત મોહમ્મદ ગંભીરતાથી બોલ્યા છે, ભાઈ તેનો તો ઉપકાર મારા ઉપર અદ્ભુત છે. તે મારા ગંદા કપડાં ધુએ છે, મારા માટે ખાવાનું રાંધે છે, મારી સેવા કરે છે અને સૌથી વધુ તો મને પાપમાંથી બચાવે છે. તો શું હવે તેને પણ એટલો અધિકાર નથી કે તે કંઈ પણ બોલે? કેટલી અદ્ભુત સંતોની વ્યાખ્યા બતાવી છે, સંતોના જીવન ધોરણ બતાવ્યા છે. ગ્રહસ્થ જીવનમાં અનેક જવાબદારીઓ માથે આવે છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ તેથી ગભરાવાથી શો લાભ? ક્યારેક ક્યારેક જીવનસાથી પાસેથી પણ આનું સમાધાન મળી જાય છે. એક શેઠજી જ્યારે ઘરમાં આવતા ત્યારે ભવિષ્યની સંભવિત મુશ્કેલીઓની કલ્પના કરી કરી અને નાનામાં નાની વસ્તુને પણ મોટામાં મોટું રૂપ આપતા, ઘરમાં બધાને અને ખાસ કરીને એની પત્નીને ખાસ મૂંઝવણમાં નાખી દેતા. આવી તેમને આદત પડી ગઈ હતી. પત્નીએ તેમનું ચિંતન સુધારવા માટે, તેમને સારા માર્ગે વાળવા માટે એક સરસ મજાનું નાટક રચ્યું છે. ખાટલામાં રડવા જેવો ચહેરો કરી અને સૂઈ ગઈ છે, ઘરનું કોઈ કામ ન કર્યું, જાણે બીમાર હોવાનું નાટક કરી રહી છે. દુકાન પરથી શેઠજી આવ્યા, તેઓ પણ ચિંતામાં પડ્યા અને કારણ પૂછ્યું તો પત્નીએ કહ્યું કે આજે એક જ ખૂબ જ પહોંચેલા ઊંચા જ્યોતિષી આવ્યા હતા. હાથ જોઈને કહ્યું કે તું 60 વર્ષ સુધી જીવીશ અને તને 8 બાળકો થશે. હું વિચારું છું કે 60 વર્ષોમાં કેટલું અનાજ ખાઈશ, બાળકોના પ્રસવની કેટલી બધી પીડા સહન કરવી પડશે અને તમને તેમને યોગ્ય બનાવવા માટે કેટલું બધું ધન ખર્ચાઈ જશે. આ બધાનો ભાર ઉપાડતા ઉપાડતા તો મારો જીવ જ નીકળી જશે. શેઠે પત્નીની જાતકણી કાઢતા કહ્યું છે, આ બધું એક દિવસમાં થોડું બનવાનું છે, સમય સમય બધું કામ થતું રહેશે. તું નકામી ચિંતા કરે છે, શા માટે ચિંતા કરે છે? હવે તે સ્ત્રીએ કહ્યું, તમે પણ રોજ ભવિષ્યની ચિંતા કરો છો, જે જવાબદારીઓ નિભાવવાની છે તેમને તો પૂરી કરવાની બાજુએ રહી, પણ તમે એ માટે પ્રયત્ન પણ નથી કરતા. તો એમ કેમ નથી કહેતા કે સમય આવે મુશ્કેલીઓનો ઉપાય મળતો જશે? આ વ્યવહારિક ઉપાયથી શેઠજીને પોતાની મૂંઝવણમાંથી મુક્તિ મળી ગઈ છે અને શેઠજીએ પોતાની ટેવ પણ સુધારી લીધી છે. ખૂબ સુંદર દ્રષ્ટાંતો ગુરુદેવે આપ્યા છે. ગ્રહસ્થ જીવનની બધી સમસ્યાઓ હલ થાય, ગ્રહસ્થ જીવન મંગલમય બને, ગ્રહસ્થ જીવન સદભાવી બને, એટલા માટે સુંદર મજાના દ્રષ્ટાંતો પરમ પૂજ્ય ગુરુદેવે, આ યુગ ઋષિએ આપણા માટે આપ્યા છે. એક ચિત્રકારે 3 ચિત્ર બનાવ્યા, એક વિચારમાં પડ્યું હતું, બીજું હાથ મસળી રહ્યું હતું અને ત્રીજું માથું હલાવી રહ્યું હતું. કોઈએ પૂછ્યું તો પૂછતા ચિત્રકારે બતાવ્યું કે આ એક જ માણસની 3 સ્થિતિઓના 3 ચિત્ર છે. લગ્ન પહેલાં તે મનુષ્ય કલ્પનાલોકમાં ઉડે છે અને ક્યાંથી સુંદર પત્ની મળશે એ વિચારમાં બેસી રહે છે. બીજું ચિત્ર પરણેલાનું છે, ગ્રહસ્થ જીવનમાં જે જવાબદારીઓ આવે છે અને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે ઝંઝાળ જોઈને તે હાથ મસળે છે કે આટલી ઝંઝટ નકામી વહોરી લીધી. અને ત્રીજું ચિત્ર પણ તે જ માણસનું છે, તે સ્થિતિનું છે કે જેમાં સ્ત્રીનો વિયોગ અને વિરોધ ત્રાસ આપે છે તથા સંતાનો દુઃખ આપે છે. ત્યારે તે માણસ માથું કૂટે છે અને વિચારે છે કે અમારું ભાગ્ય એવું ફૂટેલું છે કે મેં પોતાના પગ પર પોતાના હાથે જ કુહાડી મારી. અરે રે, જીવનની સાચી દિશા મળી ગઈ હોત તો કેટલું સારું હતું. જો જીવવાની સાચી ચાવી હાથમાં આવી જાય તો ગ્રહસ્થ ધર્મમાં રહીને પણ દરેક રીતે આદર્શ જીવન શક્ય બને છે.
મારી જ વાત કરો, ગ્રહસ્થ જીવનનું સંચાલન કરતા કરતા આ દૈવી સંદેશ આપની પાસે પહોંચાડવાની ગુરુદેવ શક્તિ આપે છે, સમય આપે છે. એવા ઉત્કૃષ્ટ તથા અનુકરણીય બનો કે પોતાને તો કલ્યાણકારક માર્ગ પર લઈ જાઓ, પણ સાથે સાથે બધા સહયોગીઓનું હિત પણ કરી શકો. ખૂબ સુંદર દ્રષ્ટાંતો બતાવ્યા છે, એમાં એક બીજું દ્રષ્ટાંત પણ બનાવ્યું છે કે જે કંઈ બનો એમાં આદર્શ બનો. એક જિજ્ઞાસુ કબીર સાહેબ પાસે પહોંચ્યો છે અને તે બોલ્યો છે કે હું સંન્યાસી બનું કે ગ્રહસ્થી બનું. ત્યારે કબીરજીએ કહ્યું છે કે તમે જે કંઈ બનો તેમાં આદર્શ બનો, શ્રેષ્ઠ બનો, જે કબીરજીએ અદ્ભુત દુહાવો આપ્યા છે. કેવા સુંદર દુહાવો આપ્યા છે! અદ્ભુત એટલે જેને પાવન માનવ જીવનનું અધ્યાત્મ સાચું સમજાય એવા દુહાવો આપ્યા છે. જબ તું આયા જગત મેં જગ હસે તું રોય, અબ એસી કરની કર ચલો તું હસે જગ રોય. કબીરજી આ દુહાવો દ્વારા સમજાવે છે કે હે માનવ, તું મારા પેટમાં હતો, માં ખાટું ખાઈ જતી, તીખું ખાઈ જતી, મોડું ખાઈ જતી, ત્યારે તું ગર્ભમાં હતો ત્યારે ખૂબ બળતરા થતી, રડવા લાગતો, ભગવાનને પુકારતો કે હે પરમાત્મા મને આમાંથી બહાર કાઢો, હું ક્યારેય પણ તમને નહીં ભૂલું. પરમાત્માએ ખૂબ અનુગ્રહ કરી, કૃપા કરી, તને બહાર કાઢ્યો એટલે તું રડવા લાગ્યો. હું અહીંયા ને તું ત્યાં. એ કબીરજી સમજાવે છે આ દુહાના માધ્યમથી કે બેટા, તારો જન્મ થયો ત્યારે લોકો તાળીઓ પાડતા હતા, હસતા હતા, દીકરો આવ્યો, દીકરો આવ્યો, કાનો આવ્યો છે, પેડા વેચો, દીકરી આવે તો કે લક્ષ્મીજી આવ્યા છે, જલેબી વેચો, તારા આવ્યાથી એ બધા આનંદિત થતા હતા અને તું રડતો હતો. તો જગતમાં આવ્યા પછી કંઈક એવા શ્રેષ્ઠ કર્મ કરીને જા કે તારા ગયા પછી પાંચ માણસમાં તારી ખોટ વર્તાય, તને માણસો ભૂલે નહીં, એવા શ્રેષ્ઠ કર્મ કરીને જા. આવા કબીરજી પાસે એક યુવાન પહોંચ્યો છે, એક જિજ્ઞાસુ પહોંચ્યો છે અને કહ્યું કે કબીરજી હું સંન્યાસી બનું કે ગ્રહસ્થ બનું, મને કંઈ સમજાતું નથી. ત્યારે કબીરજીએ કીધું છે કે જે કંઈ બનો ને એ આદર્શ બનો, શ્રેષ્ઠ બનો. ઉદાહરણ સમજાવવા માટે તેમણે બે ઘટનાઓ રજૂ કરી છે. પોતાની પત્નીને બોલાવી, ભારે બપોરે પ્રકાશ તો હતો જ, છતાંય પણ તેમણે તેમના ધર્મ પત્નીને કીધું દીવો સળગાવી લાવજો, મારે કામ છે જેથી કપડાં સારી રીતે વણી શકાય. પત્ની દીવો સળગાવીને લાવી અને કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના એ ભર બપોરે દીવો મૂકી ગઈ છે. કબીરજીએ કહ્યું કે ગ્રહસ્થ બનવું હોય ને તો એવા વિશ્વાસુ બનો કે બીજાની ઈચ્છા જ પોતાની ઈચ્છા બને. બીજું ઉદાહરણ સંતનું આપ્યું હતું. તેઓ જિજ્ઞાસુને લઈને એક ટેકરા પર ગયા. ત્યાં એક વયોવૃદ્ધ મહાત્મા રહેતા હતા. તેઓ કબીરને જાણતા હતા. નમાજ પછી પૂછ્યું, આપની ઉંમર કેટલી છે? તે સંત બોલ્યા, મારી ઉંમર 80 વર્ષ. આમ તેમ વાતો કર્યા પછી કબીરજીએ ફરી પૂછ્યું, બાબા આપ ઉંમર કેમ બતાવતા નથી? સંતે કીધું, બેટા હમણાં તો બતાવી હતી 80 વર્ષ, તું ભૂલી ગયો છે. વળી થોડી વાર થઈ વાતચીત કરતા વળી પાછા પૂછ્યું, બાપજી આપની ઉંમર કેટલી? બેટા 80 વર્ષ. હવે કબીરજી જવા લાગ્યા. ટેકરાનો અડધો ઢાર ઉતર્યા પછી સંત કબીરે ફરીથી સંતને બૂમ પાડી છે, બાપજી આપ નીચે આવો ને. તેઓ હાંફતા હાંફતા નીચે આવ્યા છે. કારણ પૂછ્યું તો ફરી પાછો એ જ પ્રશ્ન કર્યો, બાપજી આપની ઉંમર કેટલી? સંતે સહેજ પણ ગુસ્સો ના આવ્યો, ના કરતા પૂછ્યું કે બેટા મારી ઉંમર 80 વર્ષ, તું વારંવાર ભૂલી ગયો હશે. એમ માનીને કહ્યું, બેટા મારી ઉંમર 80 વર્ષ છે. પછી તેઓ હસતા હસતા પાછા વળ્યા છે. ફરી થોડા નીચે ઉતરીને ફરી પૂછ્યું, બાપજી આપની ઉંમર કેટલી? બેટા 80 વર્ષ. કબીરે કહ્યું, સંત થવું હોય તો એવા બનવું કે જેને ક્રોધ જ ના આવે. અદ્ભુત ગ્રહસ્થની મર્યાદાઓ બતાવી છે. દૈદીપ્યમાન ગ્રહસ્થ જીવન બને, મંગલમય બને. કેવી સુંદર મજાની વાતો પરમ પૂજ્ય ગુરુદેવે આ પ્રજ્ઞાપુરાણમાં બતાવી છે. ઋષિ કર્દમના તપથી ભગવાન ખુશ થયા છે. તેમણે આશીર્વાદ આપ્યા,
નારદજી સાથે વિચાર વિનિમય પછી સ્વયંભૂ મનુ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કર્દમ ઋષિને અર્પિત કરવા માટે પહોંચ્યા છે. કર્દમ ત્યારે બોલ્યા છે, મારી શરત સાંભળી લો, મારે કામ પત્ની નહીં પણ મારે ધર્મ પત્ની જોઈએ. દાંપત્ય જીવન કામ વિકાર માટે નહીં, કામ વાસનાને મર્યાદિત કરવા માટે હોય છે. હું એક સત્પુત્રની પ્રાપ્તિ પછી સંન્યાસ ધર્મનું પાલન કરીશ. આપની પુત્રીને આ જો વાત સ્વીકાર્ય હોય તો જ સંબંધ બાંધો. મનુએ કહ્યું, બેટી આ તો લગ્ન પહેલાં જ સંન્યાસની વાત કરવા લાગ્યા છે. પરંતુ દેવહૂતિ પણ ઓછી ન હતી. તે બોલી છે, કામાંધ બની સંસાર સાગરમાં ડૂબવા માટે ગ્રહસ્થા ધર્મ નથી, ગ્રહસ્થાશ્રમ ધર્મ નથી. હું પણ કોઈ સંયમી જીતેન્દ્ર પતિને જ ઈચ્છું છું. લગ્ન થઈ ગયા છે. બંને તપસ્વી જીવનના ફળરૂપે સાક્ષાત પરમાત્મા તુલ્ય ભગવાન તુલ્ય કપિલજી ઉત્પન્ન થયા છે, જેમને 24 અવતારોમાંના એક માનવામાં આવ્યા છે. ભૌતિક જીવન હોય અથવા આધ્યાત્મિક જીવન, સૌથી વધુ જરૂર છે આંતરિક પરિપક્વતાની. તેના અભાવથી અસફળતા જ હાથમાં લાગે છે. એક શેઠને ઘેર એક ગુણસુંદરી નામની કન્યા હતી. તે પોતાનું જીવન સાધનામાં સ્વાધ્યાયમાં વ્યતીત કરવા ઈચ્છતી હતી, પણ માનસિક રીતે તે અપરિપક્વ હતી. ઉંમર લાયક થવા છતાં તે લગ્ન માટે તૈયાર થતી ન હતી. પિતાના ખૂબ આગ્રહ પછી તેણે એક વિદ્વાન વયોવૃદ્ધ લગ્ન કરવાનો સ્વીકાર કર્યો છે, જેથી તેનું વ્રત પણ નભે અને લોક નિંદા પણ ન રહે. વયોવૃદ્ધ પતિની સેવા કરતાં કરતાં તેમની પાસેથી જ્ઞાનરૂપી અનુદાન મેળવતા મેળવતા ઘણો સમય વીતી ગયો છે. એક રાતે ઘરમાં ચોર ભરાઈ ગયો. તે ઘણો રૂપાળો હતો. ગુણ સુંદરીનું મન ચલિત થયું અને તેના પર આસક્ત બની તેને અતિથિ રૂપે ઘરમાં રાખી લીધો અને સહગમન કરવા લાગી. તેને વિચાર આવ્યો કે પતિને કેવી રીતે મારી નાખવામાં આવે જેથી કોઈ કાંટો જ ના રહે, અને એ બંને મળીને વૃદ્ધને મારી નાખ્યો. ચોર સવાર થતાં જ દરરોજની જેમ ઘેર જવા લાગ્યો તો ઉપરથી દરવાજો તૂટી પડ્યો અને તેનું પણ ત્યાં જ મૃત્યુ થયું છે. ત્યારે આ ગુણ સુંદરીને મનની ચંચળતા પર બહુ દુઃખ થયું છે, ઘણું દુઃખ થયું. તેણે તેના બંને પતિ સાથે ચિત્તામાં બળી મરવાનો નિશ્ચય કર્યો. તે મનની વારંવાર દુષ્ટતા પર પસ્તાતી રહી. પોતાના ખરાબ કાર્યનું વિવરણ બધાને બતાવતા બતાવતા આખરે પણ મરી ગઈ છે. બધા કહેવા લાગ્યા છે, મનની ઉચ્ચતા અને નીચતાનું કોઈ ઠેકાણું નથી, તેને સહેજ પણ ઢીલું ન છોડવું જોઈએ. દરેક સમય કડક અંકુશમાં રાખવાથી જ કામ ચાલે છે. ગ્રહસ્થનો નિર્વાહ એવી મુશ્કેલીઓથી બંધાયેલો છે, જેમાં અનુબંધ અનુશાસન તથા આત્મનિયંત્રણને સર્વોપરી મહત્વ આપવું જોઈએ. આવી દૈવી વાતો પૂજ્ય ગુરુદેવ ગ્રહસ્થ જીવનમાં બતાવી રહ્યા છે. વધુ આવતીકાલે ચર્ચા કરીશું. એના પહેલા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભાર્ગવો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સત્સવિતુર્વરેણ્યં ભાર્ગવો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य